વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે પાના નંબર 58 અને 59 પરનું તમે જોઈ શકતા હશો ચિત્ર આપ્યું છે, આપણે તેની ગણતરીઓ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડી નંબરના ચોરસ બોક્સમાં પેટર્ન દોરીશું. નંબરની આકૃતિ જુઓ, એમાં પણ આપણે અલગ પેટર્ન કરીએ. જુઓ તો ચલો આ બધા ખાનામાં આપણે રંગ પૂરી દઈએ. તમે જોઈ શકતા હશો કે આપણે બધા ખાનામાં રંગ પૂરીએ છીએ. જોજો, કોર્નર કોર્નર વાળા બધા લઈ લઈએ છીએ. શું અપૂર્ણાંક બનશે એ રંગ પૂર્યા પછી જ આપને ખબર પડશે. ચાલો, પહેલાં તો આપણું કામ છે ખાનાઓમાં રંગ પૂરવાનું. તમારે પણ તમારી નોટબુકમાં આ રીતે કરવાનું રહેશે, પણ તમને આની PDF મોકલવામાં આવશે, તે પ્રમાણે તમારે કામ કરવાનું રહેશે. ચાલો, મેં આ રીતે પેટર્ન તૈયાર કરી લીધી છે. હવે તમે આમાંથી લાલ કલરે રોકેલા ચોરસ અને સફેદ રંગે રોકેલા ચોરસને જોઈ શકતા હશો અને તેને અપૂર્ણાંકમાં પણ દર્શાવી શકશો. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તો અહીં જ આપણે જોઈ લઈએ કે ડી નંબરની આકૃતિ એટલે કે D4. હવે અહીં લાલ અને સફેદ બંને નામ લખીને રેડી રાખું છું અને કુલ ખાના કેટલા છે બંનેના. ચાલો તો જુઓ, તો 4 × 4 આ બાજુ, એટલે 4 × 4 16. દરેક બોક્સના કુલ ખાના સરખા જ હતા, 16, અને તે ક્યાં લખાશે? છેદમાં. હવે લાલ રંગે રોકેલા ચોરસની સંખ્યા 1 2 3 4 5 6 7 8. ઓકે, 1 2 3 4 5 6 7 8, 9 10 11 12. 12 ખાના છે, એટલે લાલ રંગે 12 ખાના રોક્યા છે, એટલે 12 16 અંશ બોલાશે. હવે સફેદ રંગ 1 2 3 4, એટલે 4 16 અંશ થઈ ગયો. 12 × 4 16, પૂરેપૂરા 16 ખાના રોકાઈ ગયા છે. આ રીતે અલગ અલગ પેટર્ન બનાવવાની રહેશે. સમજ પડી કે આ રીતે અપૂર્ણાંકમાં આ જે ભાગ રંગ દર્શાવે છે એને છાયાંકિત ભાગ કહેવાય. જો લાલ રંગ નહીં બતાવ્યો હોય અને ડાર્ક કાળો રંગ બતાવ્યો હોય તો છાયાંકિત ભાગ કહેવાશે. આ થઈ તમારી અલગ અલગ પ્રકારની પેટર્નવાળા બનાવેલા આકાર, બરાબર ને, અને અપૂર્ણાંકનો ભાગ દર્શાવી શકાય. ચાલો હવે પાના નંબર 58 અને 59 પરનું તમે જોઈ શકતા હશો ચિત્ર આપ્યું છે, આપણે તેની ગણતરીઓ કરીશું આજે. ચાલો, શું કહેવામાં આવ્યું છે કે આ રામુ કાકાનું શાકભાજીનું ખેતર છે અને રામુ કાકાએ આ ખેતરમાં ભાગો પાડ્યા છે, એટલે અમુક ભાગોમાં રીંગણ બનાવે છે, અમુક ભાગોમાં ટામેટા મરચાં આવી રીતના જુદા જુદા શાકભાજીઓ બનાવે છે અને એમણે અમુક આ ખેતરના અમુક ભાગોમાં વહેંચી દીધું છે. તો એમણે આ ખેતરના કેટલા હિસ્સામાં વહેંચ્યું છે, કેટલા ભાગોમાં વહેંચ્યું છે? ચાલો જુઓ, તો ગણી કાઢો. આપેલા ચિત્રમાં રામુ કાકાના શાકભાજીના ખેતરના કેટલા સરખા ભાગ કરેલા છે? એમણે સરખા ભાગ કરેલા છે ને, પણ કેટલા સરખા ભાગો કરેલા છે? ગણો જુએ, 1 2 3 4 5 6 7 8 9, 9 ભાગો કરેલા છે. એટલે કે રામુ કાકાએ પોતાના ખેતરના કેટલા સરખા ભાગ કરેલા છે? 9 ભાગોમાં વહેંચેલું છે. ચાલો હવે આપણે આ ભાગો પરથી અમુક પ્રશ્નોના જવાબો આપીશું. પહેલો જ પ્રશ્ન છે, શું તે તેના ખેતરમાં કઈ કઈ શાકભાજી ઉગાડે છે? રામુ કાકા એમના ખેતરમાં કઈ કઈ શાકભાજી ઉગાડે છે? જુઓ, તો જુઓ કહો, ટામેટા, બટાકા, રીંગણ, પાલક અને બીજું શું ઉગાડે છે? જુઓ, મરચા. અરે, કેટલા બધા શાકભાજી ઉગાડે છે! કયા કયા શાકભાજી? ટામેટા, બટાકા, રીંગણ, મરચા અને પાલક, આટલી શાકભાજીઓ ઉગાડે છે. ચાલો બીજો પ્રશ્ન, ખેતરના સૌથી મોટા ભાગ માટે કઈ શાકભાજી ઉગાડે છે અને તે પણ કેટલો ભાગ? ચાલો તમે જુઓ, અહીં જેટલા એ વધુ ભાગ રોક્યો છે તેને વધુ ભાગે રોકેલો શાકભાજી કહેવાશે ને. ચાલો, તો કયા શાકભાજીએ વધુ જગ્યા રોકી છે? જુઓ, તો કેટલા ખાના વધુ રોક્યા છે? કોણે વધુ ખાના રોક્યા છે? જુઓ, 1 2 3, જુઓ ટામેટાએ કેટલા ખાના રોક્યા છે? 1 2 ને 3, એટલે કે ટામેટાએ સૌથી વધુ ભાગ રોક્યો છે. કોણે સૌથી વધુ ભાગ રોક્યો છે? ટામેટાએ, અને તે પણ કેટલો? કે કુલ 9 ભાગ હતા, તેમાંથી ટામેટાએ રોકેલા ભાગ કેટલા છે? 3, એટલે 3 9 માંશ ભાગ ટામેટાએ રોક્યો છે. આવું કહેવાશે, કેટલો ભાગ? 3 9 માંશ. ચાલ, કેટલા ભાગ માટે બટાકા ઉગાડે છે? ચાલ બટાકાનો ભાગ જુઓ,
એક અને બે એટલે કે બે ભાગમાંથી બટાકા ઉગાડે છે પણ કેટલા ભાગમાંથી તો 9 ભાગમાંથી બે ભાગમાં એટલે કે 2/9 ભાગમાંથી બટાકા ઉગાડે છે અહીં લખું છું કેટલા ભાગમાં 2/9 ભાગમાંથી બટાકા ઉગાડે છે શું ઉગાડે છે બટાકા ઉગાડે છે 2/9 ભાગમાં હવે પાંચમો પ્રશ્ન ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક ઉગાડવામાં થયો છે જુઓ તો પાલકે કેટલા ખાના રોક્યા છે કેટલો ભાગ રોક્યો છે એક ભાગ રોક્યો છે અને તે પણ કુલ કેટલા ભાગમાંથી 9 ભાગમાંથી એટલે કુલ ભાગ નીચે આવશે અને રોકેલો ભાગ ઉપર એટલે આપણો ભાગ આ રીતે બનશે એટલે કે પાલકે રોકેલો ભાગ બરાબર 1/9 ભાગ 1/9 ભાગમાં પાલક ઉગાડવામાં આવે છે ચાલો હવે આગળ કેટલા ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવામાં થાય છે ચાલો રીંગણે કેટલા ભાગમાં રોપેલી છે જુઓ કેટલા ભાગમાં રીંગણ બનાવે છે 1 અને 2 એટલે કે રીંગણ બનાવવા માટે 2 ભાગનો ઉપયોગ કરવામાં આવે છે પણ કુલ કેટલા ભાગમાંથી તો કુલ 9 ભાગમાંથી 2 ભાગમાં એટલે કે અહીં લખું છું જોજો 9 ભાગમાંથી 2 ભાગમાં રીંગણ ઉગાડવામાં આવે છે એટલે રીંગણે રોકેલો ભાગ 2/9 અને કેટલા ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવામાં થાય છે તો 2/9 ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવામાં થાય છે તો તમને ખબર પડી ને કે કેવી રીતે અપૂર્ણાંકને આ રીતે લખાય અપૂર્ણાંકમાં આ રીતે લખાય રામુ કાકાએ જે શાકભાજી બનાવી છે એમના ખેતરમાં તેમનો અમુક ભાગ એટલે કે અમુક બટાકા અને અમુક ટામેટા એ એમના મિત્રોને આપવા ઈચ્છે છે તો એમના મિત્રોને જે ભાગ આપવા ઈચ્છે છે તે ભાગની આપણે ગણતરી કરીશું જો રામુ કાકા આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતા હતા અને તેને 5મા ભાગના ટામેટા અને 1/3 ભાગના બટાકા અબુકરને આપ્યા કોને આપ્યા અબુકરને આપ્યા આ એમનો મિત્ર છે તેમને આપે છે તો આપણે ગણતરી કરી ચાલો અબુકરને આપેલો ભાગ એટલે કે અબુકર એમનો મિત્ર છે તેમને આપેલા પહેલું શું આપે છે ટામેટા એટલે કે અબુકરને આપેલો ભાગ કયો ભાગ આપે છે ટામેટાનો ટમેટા એટલે કે 5મા ભાગના ટમેટા આપે છે એટલે કે આ જે ટામેટા છે ને એનો 5મો ભાગ 5મો ભાગને શું બોલાશે અપૂર્ણાંકમાં 1/5 શું બોલાશે 1/5 કેવી રીતના લખાશે આ રીતે 5મો ભાગ એટલે 1/5 ચાલ ટામેટાના કુલ ભાગમાંથી 1/5 ભાગ આપણે અબુકરને આપવાનો છે એટલે કુલ ભાગ ગણો ટામેટા કેટલા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 કુલ ટામેટા છે 20 કુલ ટામેટાની સંખ્યા કેટલી છે 20 ચાલો બટાકા પણ ગણી લઈએ પહેલા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને બટાકાની સંખ્યા છે 18 બટાકાની સંખ્યા 18 બરાબર ને ચાલ હવે ટામેટાનો 5મો ભાગ એટલે કે 20 ટામેટાનો 5મો ભાગ એટલે કે 1/5 ભાગ આપવાનો છે તો આ રીતે ગણતરી થશે ને 20 ને 1/5 વડે ગુણવા પડશે એટલે શું થશે 20 × 20/5 હવે શું થશે 20નો 5 વડે ભાગ ચાલશે એટલે કે 5 વડે ભગાશે 5 × 20 એટલે શું થયું 0 0 0 બેમાંથી બે ગયા 0 શું જવાબ આવ્યો 4 એટલે કેટલો જવાબ આવ્યો 4 એટલે કેટલા ટામેટા મળશે અબુકરને 4 ટામેટા કેટલા ટામેટા આપવાના છે 4 ટામેટા ચાલો હવે આ થઈ ટામેટાની ગણતરી હવે આપણે બટાકાની ગણતરી કરીએ ચાલો બટાકાની ગણતરી કરીએ તો બટાકા કેટલા આપવાના છે બટાકાના જુઓ 1/3 ભાગના બટાકા તો બટાકાની કુલ સંખ્યા કેટલી છે 18 બરાબર ને ચાલ એટલે 18નો કેટલો ભાગ 18નો 1/3 ભાગ એટલે કે 18/3 ચાલ 18ને 3 વડે ભાગતા 3નો ઘડિયો બોલવાનો 18 આવે ત્યાં સુધી
ત્રણ એકુ ત્રણ, ત્રણ દુ છ, ત્રણ ટલી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર. આવી ગયા અઢાર, ત્રણ છ અઢાર. આઠમાંથી આઠ ગયા શૂન્ય, એકમાંથી એક ગયું શૂન્ય. જવાબ શું આવ્યો? છ. એટલે છ બટાકા આપવાના રહેશે. કોને? અબુકણ. એટલે છ બટાકા આપીશું અને ચાર ટામેટા આપીશું. થયું ને? એટલે કે રામુ કાકા છ બટાકા આપશે અને ચાર ટામેટા આપશે અબુકણને. ચાલો હજુ બીજા મિત્રને પણ આપે છે.